પાલનપુર આબુ હાઈવેના ખેમાણા ટોલ પ્લાઝા પર લોકલ વાહનો પાસેથી ટોલ વસૂલાતા સ્થાનિકોમાં રોષ. પાલનપુર અને અમીરગઢ વચ્ચે ખેમાણા ટોલ પ્લાઝા આવેલો છે, જેમાં આગળના વર્ષોમાં સ્થાનિક લોકો પોતાની પાસેથી ટોલ લેવામાં આવતો ન હતો અને હમણાં 2-3 મહિનાથી સ્થાનિકો પાસેથી ટોલ વસૂલાતા લોકોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. અમીરગઢ અને ઇકબાલગઢ બંને વેપારી મથક ગણાય છે, જેમાં વેપારી વર્ગ ધંધાર્થે પાલનપુર આવવું જોવું પડે છે, જેમાં ઘણીવાર દરરોજ પાલનપુર આવવાનું પણ શક્ય બને છે, જેના કારણે સ્થાનિક લોકોને ટોલ પરવડે કે શક્ય નથી. કોઈ વ્યક્તિ પોતાનું ખાનગી વાહન લઈને ત્યાંથી પસાર થાય તો તેને ફરજિયાત ટોલ ચૂકવવો પડે છે. દિવસમાં 3-4 વખત પાલનપુર જવાવાળા પેસેન્જર ગાડીઓને પણ પાસ મારફતે ટોલ આપવો પડે છે અને બીજા ખાનગી વાહનો પાસેથી પણ પાસ મારફતે ટોલ વસૂલવામાં આવે છે, જેના અનુસંધાને 20 તારીખે ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં કિસાન સંઘ દ્વારા 3-4 હજાર સ્થાનિક વાહન ચાલકો સાથે મિટિંગ યોજી ટોલ માફી માટે રજૂઆત કરવામાં આવશે કે સ્થાનિક લોકો પાસેથી કોઈ ટોલ વસૂલવામાં નહીં આવે અને જો આ રજૂઆત ધ્યાન પર નહીં લેવામાં આવે તો અમીરગઢ તાલુકાના ખેડૂતો સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. પાલનપુરથી અમીરગઢ જતા નેશનલ હાઈવે પર ખેમાણા ટોલ ટેક્સ આવેલ છે. આ ટોલ ટેક્સ પર આથી થોડાક સમય એટલે થોડાક મહિના પહેલાં 1-2 વાર અમે આંદોલનો કરેલા કે જે લોકલ લોકો ચાલતા હોય છે અહીંયા અમીરગઢથી પાલનપુર વચ્ચેના આવતા તમામ લોકલો એને વર્ષોથી લોકો ફ્રીમાં ચાલતા હોય છે તે ક્યારેય ટોલ ટેક્સ નથી આપતા, પરંતુ અચાનક જ 1-2 મહિનાની અંદર આ ટોલ ટેક્સ ઉપર ટોલ ટેક્સના અધિકારીઓ દ્વારા અમીરગઢ વિસ્તારને પાલનપુર વિસ્તારના તમામ લોકલ લોકોને, ચાહે કિસાનના લોકો હોય, ખેડૂતો હોય કે પછી આમ પ્રજા હોય, તમામને આ લોકો અહીંયા ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. અને વાત એ છે કે અહીં જો આજે અમીરગઢ વિસ્તાર અને પાલનપુર વિસ્તારના લોકો નહીં જાગે તો આવનારા સમયની અંદર આ 4-way 6-way લાઈન પણ થશે, ત્યારે પણ આને ડબલ ઘણું તમારે ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. તે અનુસંધાને આ ટોલ ટેક્સ માફી આપવામાં આવે, ટોલ ટેક્સ વસૂલવા તો હોય છે, એ ટોલ ટેક્સ લોકલ પબ્લિક માટે ટોલ ટેક્સ ના વસૂલાય એ અનુસંધાને ભારતીય કિસાન સંઘ દ્વારા રવજીભાઈ પટેલ ઉપપ્રમુખ તથા અમીરગઢના પ્રમુખ શ્રી ભારતીય કિસાન સંઘ આ લોકોના અનુસંધાને એ લોકો અહીં ટોલ ટેક્સે 20 તારીખે ઇકબાલગઢ ગંજની અંદર 20-11-2023ના ઇકબાલગઢ ગંજની અંદર 9:15 અનુસંધાને મિટિંગ રાખેલી છે. આ અનુસંધાને હું અમીરગઢ વિસ્તાર દાતા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ શ્રી ખરાડી સાહેબને આહવાન કરું છું 20 તારીખે ઇકબાલગઢ ગંજમાં આવવા માટે. અહીં પાલનપુર વિસ્તારના ધારાસભ્ય અનિકેત ઠાકર તથા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલને પણ આહવાન કરું છું તથા અમીરગઢ અને પાલનપુર તાલુકાના તમામ સામાજિક સંગઠનો, તમામ રાજકીય સંગઠનો આપ સૌને ભાવપૂર્વક આમંત્રણ આપીએ છીએ. આવો આ ગરીબ પ્રજાને ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, લૂંટ ફરીથી બંધ થાય અને ગરીબ પ્રજા જે પીસાય છે આ પીસાવાનું બંધ થઈ જાય તેની માટે આપ સૌને આહવાન કરીએ છીએ 20-11-2023ના રોજ ઇકબાલગઢ ગંજની અંદર.